नमस्कार दोस्तों, स्वागत करूँ छू आप सबनु गुजरात गवर्नमेंट जॉब ना यूट्यूब प्लेटफॉर्म पर। दोस्तों आज नी वीडियो में बात करीशु इसरो तरफ थी रिक्रूटमेंट माटे नी नवी आवेल ऑफिशियल नोटिफिकेशन विषे। जो तमे इसरो में पोतानु करियर बनावा मांगो छो तो दोस्तों आ वीडियो अंत सुधी जरूर थी जोजो, केम के इसरो तरफ थी खूबज सारी अलग अलग पदों पर विविध पोस्ट माटे रिक्रूटमेंट माटे नी ऑफिशियल नोटिफिकेशन जाहिर करी लायकात धरावता उम्मीदवारों पासे थी अरजीओ मंगावीशुं। वीडियो में आगळ वात करीशुं एना पहेला सरस मजानी आपणी टेलिग्राम चेनल में जॉइन थई शको छो, ज्यां 20,000 थी पण वधारे मेम्बर्स दररोज नवी नवी नोकरीओनो लाभ लई रह्या छे। तो दोस्तों इसरो तरफ थी जे रिक्रूटमेंट माटेनी जे नोटिफिकेशन आवी छे तेने मोबाइलनी स्क्रीन पर तमे जोई शको छो। अंतरिक्ष विभाग डिपार्टमेंट ऑफ स्पेस गवर्नमेंट ऑफ इंडिया एटले के भारत सरकारनो जे आ महत्वनो विभाग छे त्यांथी आ ऑफिशियल नोटिफिकेशन जाहिर थई छे। दोस्तों आ नोटिफिकेशन प्रमाणे भर्ती छे साइंटिस्ट एंजीनियर माटेनी विथ बीई बीटेक एटले के जे पण उम्मीदवारो बीई बीटेक डिग्री मेळवेली छे अने स्पेशली डिग्री तमे इलेक्ट्रॉनिक मिकेनिक अने कॉम्प्यूटर साइंस में मेळवेली हशे तो तमने दोस्तों आ भर्तीनो घणो लाभ थशे। चलो आ वातने डिटेल में समझिए। तमे जोई शको छो अहीं हिंदी अने इंग्लिश बंने में जाहेरात छे, पहला हिंदी लखेलू छे अने पछी इंग्लिश में लखेलू छे, विगतवार माहिती आपवामां आवी छे। तो जे ते उम्मीदवारो जे ते लैंग्वेज में कम्फर्ट होय ते आरामथी वाँची शके छे। હવે દોસ્તો આગળ વાત કરીશું જે જરૂરી છે તે ઇન ઓર્ડર ટુ એક્સેલરેટ ધ રિક્રુટમેન્ટ પ્રોસેસ ઇન મિશન મોડ ઇન લાઇન વિથ વિઝન એન્ડ ડાયરેક્શન ઓફ ધ હોનેબલ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા પાર્ટ ઓફ વેકેન્સી ઓફ ધ સાયન્ટિસ્ટ ઓબ્લિક એન્જિનિયર એસસી ઇન ઇસરો વિલ બી ફિલ અપ બેઝ ઓન ધ ગેટ સ્કોર। તો દોસ્તો આ જે ભરતી આવી છે એ ગેટ બેઝ પર ભરાશે, તો જો તમને ગેટમાં સારો સ્કોર તમે કરેલો છે તો આ ભરતીમાં પણ તમે સારી એવી અરજી છે તે કરી લાભ મેળવી શકો છો। દોસ્તો લેવલ 10 પ્રમાણે પે મેટ્રિક્સ પ્રમાણે તમને સેલરી પણ અહીંયા મળશે। સૌથી પહેલી વેકેન્સી છે સાયન્ટિસ્ટ અથવા એન્જિનિયર એસસી ઇલેક્ટ્રોનિક માટેની, ટોટલ 21 વેકેન્સીઓ છે। હવે દોસ્તો તેની માટે તમે જોઈ શકો છો મોબાઈલની સ્ક્રીન પર, હું તમને ડિટેલમાં સમજાવું। તો આ જે કોષ્ટક છે દોસ્તો તેમાં લાસ્ટમાં જે ખાનું છે જે કોલમ છે જે ટેન્ટેટિવ સેન્ટર યુનિટ ઓફ પોસ્ટિંગ એટલે કે કઈ જગ્યાએ તમને પોસ્ટિંગ આપવામાં આવશે તો તે અંગે માહિતી આપવામાં આવી છે, એમાં આપણું અમદાવાદ પણ છે, તો એકવાર જોઈ લેજો। બીજી ભરતી છે સાયન્ટિસ્ટ એન્જિનિયર મિકેનિકલ ઇલેક્ટ્રોનિક માટે, ટોટલ અહીંયા 21 જગ્યાઓ રહેશે। અને દોસ્તો બીજી બાજુ વાત કરું તો સાયન્ટિસ્ટ એન્જિનિયર મિકેનિકલ માટે 33 વેકેન્સીઓ છે, સાયન્ટિસ્ટ એન્જિનિયર કોમ્પ્યુટર સાયન્સ માટે 14 વેકેન્સીઓ છે। તો આમ થઈને દોસ્તો લગભગ મારા હિસાબે મેં તમને કીધું એ પ્રમાણે અહીંયા વેકેન્સીઓનો સરવાળો કહું છું 14, 33 અને 21, તો એ પ્રમાણે લગભગ 70 આસપાસ વેકેન્સીઓ છે। તો જરૂરથી આમાં તમે અરજી કરી શકો છો અને તમારા બીજા મિત્રો સુધી માહિતી પહોંચાડી શકો છો। શૈક્ષણિક લાયકાતની વાત કરીશું તો સાયન્ટિસ્ટ અથવા એન્જિનિયર ઇલેક્ટ્રોનિક્સ માટે જે વેકેન્સી છે તેમાં બીઈ બીટેક કરેલા ઉમેદવારો અરજી છે તે કરી શકશે। મિનિમમ 65% માર્ક છે આવેલા હોવા જોઈએ, અથવા સીજીપીએ 6.84, 10માંથી તમારું સીજીપીએ 6.84 હોવું ખૂબ જ જરૂરી છે, તો એ તમારે દોસ્તો ખાસ ધ્યાન રાખવાનું રહેશે। બીજું છે અહીંયા તમે જોઈ શકો છો મિકેનિકલ માટે, તો એમાં પણ ડિગ્રી માંગેલું છે 65% મિનિમમ અથવા 6.84 તમારા જે સીજીપીએ છે એ હોવા જરૂરી છે। ત્રીજું છે કોમ્પ્યુટર સાયન્સ, એમાં પણ બીબીટેક ડિગ્રી છે તે કરેલી હોવી જોઈએ, ગેડ ક્વોલિફિકેશન છે તે હોવું જરૂરી છે। તો આશા રાખું છું તમે સૌએ ગેટની એક્ઝામ ક્લિયર કરેલી હશે। 19 ડિસેમ્બર 2022ના રોજ તમારી એજ 28 વર્ષ પૂર્ણ કરેલી હોવી જોઈએ, વધારે એજના ઉમેદવારો અરજી નહીં કરી શકે। તો આજે ભરતી છે સંપૂર્ણપણે ગેટ આધારિત છે, તો ગેડ ક્વોલિફાઈ હોવું ખૂબ જરૂરી છે, અને જે તે વિભાગની અંદર જે મિકેનિકલ છે ઇલેક્ટ્રોનિક છે કોમ્પ્યુટર સાયન્સ છે તેમાં તમારી ડિગ્રી એન્જિનિયરિંગ કરેલી હોવી જરૂરી છે। અરજી કરીથી કરી શકો છો તો ઇસરોની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું છે, 29 નવેમ્બરથી 19 ડિસેમ્બર સુધી દોસ્તો તમે અરજી કરી શકો છો। રજિસ્ટ્રેશન નંબર વિચ શુડ બી કેરફુલી પ્રિઝર્વ ફોર અ ફ્યુચર રેફરન્સ। દોસ્તો જે પણ રજિસ્ટ્રેશન નંબર તમે એકવાર જનરેટ કરો, તમારા મોબાઈલમાં મેસેજ આવે અથવા ઈમેલ આઈડી પર મેલ આવે, તેને તમારે સેવ કરવાનું છે, જેનો ઉપયોગ કરી તમે આગળ વાગ છે તે લઈ શકો છો।
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ જો તમે ઓલરેડી કંઈ નોકરી કરતા હોય તો નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ છે દોસ્તો એ પણ તમારે રજૂ છે તે કરવાનું રહેતું હોય છે. આવેદન શુલ્ક તો એપ્લિકેશન ફી કેટલી છે? ધ એપ્લિકેશન ફી ઇઝ 250 રૂપીઝ, એટલે કે 250 રૂપિયા તમારે ફી આપવાની છે ફોર ઇચ એપ્લિકેશન. દરેક એપ્લિકેશન માટે 250 રૂપિયા ફી આપવાની છે. કેન્ડિડેટ મે મેક ધ પેમેન્ટ ઓનલાઈન યુઝિંગ ઇન્ટરનેટ બેન્કિંગ, ડેબિટ કાર્ડ ઓર ઓફલાઈન બાય વિઝિટિંગ નિયર ઇટ SBI બ્રાન્ચ. તો ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમથી તમે અરજી કરી શકો છો. કેન્ડિડેટ આફ્ટર સબમિટિંગ ધેર એપ્લિકેશન કેન પે એપ્લિકેશન ફી ઇમિજિએટલી ઓર એની ડે બિફોર ધ લાસ્ટ ડેટ ફોર ધ ફી પેમેન્ટ વિચ ઇઝ 21 ડિસેમ્બર. તો 21 ડિસેમ્બર 2022 પહેલાં, દોસ્તો ખાસ ધ્યાન રાખો, 21 ડિસેમ્બર 2022 પહેલાં તમારે ફી છે તે પેમેન્ટ કરી દેવાનું રહેતું હોય છે. આશા રાખું છું તમને વિડીયો ગમ્યો હશે. એના પછી દોસ્તો આગળ વાત કરીશું, જે વિગતવાર માહિતી છે તે ફી વિશે તો આપી દીધી છે. એના પછી દોસ્તો બીજું, ફી સિવાય પણ તમે જોઈ શકો છો. તો ઇફ કેન્ડિડેટ ડિઝાયર ટુ પે એપ્લિકેશન ફી ઇમિજિએટલી ધેન CEC સબમિટિંગ એપ્લિકેશન વિલ બી શોન અ વેબ પેજ ડિસ્પ્લેઇંગ રજિસ્ટ્રેશન નંબર ઓન ધ સેમ વેબ પેજ ધેટ એક્ઝિટ અ મેક પેમેન્ટ બટન વિચ ધ કેન્ડિડેટ મે ક્લિક એન્ડ ફોલો ધ પેમેન્ટ પ્રોસેસ એઝ આઉટલાઇન બિલો. તો આ રીતે દોસ્તો તમારે જો તમે અરજી કર્યા પછી તરત ફી ભરવા માંગો છો તો તમારે મેક પેમેન્ટ બટન પર ક્લિક કરી ફટાફટ ફી છે તમારી એ ભરી દેવાની રહેતી હોય છે. ધ કેન્ડિડેટ ઓન ક્લિકિંગ ધ મેક પેમેન્ટ બટન વિલ બી રીડાયરેક્ટ ટુ સ્ટેટ બેંક મલ્ટી ઓપ્શન પેમેન્ટ સિસ્ટમ MOPS. એમાં દોસ્તો તમે અલગ અલગ માધ્યમથી તમારી ફી છે તે ભરી શકો છો, જેવી રીતે નેટ બેન્કિંગ, ડેબિટ કાર્ડ એન્ડ ક્રેડિટ કાર્ડ. તો એમાં SBIનો ઓપ્શન હોય છે અને અધર તમારી કોઈ પણ બેંક હોય તો એ માધ્યમથી પણ તમે અરજી છે તે કરી શકો છો. દોસ્તો ઓફલાઈન માધ્યમથી તમારે અરજી ફી ભરવી હોય તો તમારે ચલણ ડાઉનલોડ કરવાનું રહેતું હોય છે. ચલણનો ઉપયોગ કરી નજીકના પોસ્ટ વિભાગમાં જઈને પણ તમે પોતાની ફી છે તે પે કરી શકો છો. દોસ્તો આગળ વાત કરીશું, ઓલ વુમન શિડ્યુલ કાસ્ટ SC ST એક્સ સર્વિસમેન એન્ડ પર્સન વિથ ડિસેબિલિટી કેન્ડિડેટ આર એક્ઝેમ્પ્ટ ફ્રોમ ધ પેમેન્ટ ઓફ એપ્લિકેશન ફી. તો આજે તમામ ઉમેદવારોની મેં વાત કરી છે, એવા તમામ ઉમેદવારો છે તેમને ફીમાંથી બાકાત રાખવામાં આવે છે. એટલે કે આવા ઉમેદવારો એક પણ રૂપિયો ફી છે તે ભરવાની રહેતી હોતી નથી, પરંતુ અન્ય ઉમેદવારો છે તેમને ફી છે તે ભરવાની રહેશે. એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આશા રાખું છું અહીંયા સુધીની માહિતી તમને સૌને વિગતવાર ખબર પડી ગઈ હશે. પે અને અલાઉન્સની વાત કરીશું. તો દોસ્તો અહીંયા પે લેવલ છે 10. હવે પે લેવલ 10 અને મેટ્રિક્સ પ્રમાણે 5600 જે સેલરી છે તમને મળશે, જેમાં એડિશન રહેશે DNS અલાઉન્સ, એટલે કે DA હાઉસ રેન્ટ અલાઉન્સ, HRA એન્ડ ટ્રાન્સપોર્ટ અલાઉન્સ એઝ અ પેએબલ એઝ પર એક્ઝેમ્પ્ટ રૂલ ઓન ધ સબ્જેક્ટ. તો એ રીતથી તમે અહીંયા અરજી છે તે કરી શકો છો. આશા રાખું છું તમને સૌને અહીંયા સુધીની વિગતવાર માહિતી ખબર પડી ગઈ હશે. તો દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો મોબાઈલની સ્ક્રીન પર અહીંયા વિગતવાર માહિતી આપવામાં આવી છે. જો તમને માહિતી ગમી હોય તો વિડીયોને એકવાર જરૂરથી લાઇક કરી આપજો. દરરોજ આવી નવી નવી અપડેટ મેળવવા આપણા યુટ્યુબ પ્લેટફોર્મને પણ જોઈન છે તે કરી લેજો. ફરી એકવાર અગત્યની તારીખો વિશે વાત કરી લઈએ તો 29 નવેમ્બરથી ફોર્મ ભરાવવાના શરૂ થઈ ગયા છે. 19 ડિસેમ્બર સુધી તમે ફોર્મ ઓનલાઈન ભરી શકો છો. અને જો તમારે ફી પેમેન્ટ કરવું હોય તો ફી પેમેન્ટ માટેનું 21 ડિસેમ્બર 2022 જે છેલ્લી તારીખ રાખવામાં આવી છે. વિડીયો ગમી હોય તો લાઇક કરજો. ફરીથી મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય.